લ્યો બોલો, રાધનપુર પીઆઈના રાજમાર્ગ પ્રાથમિક શાળાની બાજુમાં દારૂનો અડ્ડો ધમધમતો બંધ કરવામાં રહીશોની માંગ. ત્રસ્ત ગામ લોકો કંટાળી જઈને લેખિત ફરિયાદ આપી. એક વર્ષથી ધમધમી રહ્યો છે દારૂના ચાર ચાર અડ્ડા. પોલીસ હપ્તા સિસ્ટમ અપનાવતી હોય તેવા ગામ લોકોનો આક્ષેપ. પરમારે માત્ર હપ્તાથી આવા દારૂના ધંધા કરવા માટે આપી રહી છૂટ તેવો અનેક પુરાવા છે. આમ તો સમગ્ર ગુજરાતમાં દારૂબંધી માટેના અનેક પ્રયત્નો થયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો થતી હોય તેવું જોવા મળે છે. જેટલો દારૂ ઉપર અંકુશ રાખવાના પ્રયત્નો થાય છે તેટલો દારૂ વધુ વેચાય છે. તો આ દારૂબંધી માટે અમુક ઈમાનદાર ઓફિસરો દ્વારા અનેક પ્રયત્નો રહે છે, પરંતુ આવા પરમાર જેવા ભ્રષ્ટ કર્મચારીઓના લીધે ક્યારેક દારૂ ઉપર લગામ આવવાની જ નથી. જેવો એક કિસ્સા ઉપર નજર કરીએ, રાધનપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ પરમાર ફરજ દર્શાવે છે. ત્યારથી પોતાને માત્ર ને માત્ર કમાણીમાં જ રસ હોવાનું જોવા મળે છે. તેમણે તો માત્ર સરકારશ્રીમાં પોતાના પોલીસ સ્ટેશનના કેસ સરકારશ્રીમાં બતાવવા માટે ગરીબ લારીવાળાઓ, રિક્ષા ચાલકો અને દારૂ પીનારા જ દેખાય છે. તેમને તો પરમાશ્રી ગમે ત્યાંથી ગોતીને જેલના હવાલે કરે છે અને ઉપલી કચેરીઓને સારું લગાડવાના પ્રયત્નો કરે છે. ત્યારે રાધનપુર તાલુકાના ઓધવનગર ગોઢ, જ્યાં પ્રાથમિક શાળા ચાલે છે, જ્યાં માસૂમ બાળકો પોતાની કારકિર્દી બનાવવા આવે છે, તેવી જગ્યાએ પરમાશ્રીના રાજમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પરમાશ્રીને બાળકોના ભવિષ્ય સાથે ચેડા છતા હોય તે બાબત નજરે નહીં આવતા ગ્રામ લોકો દ્વારા આ દારૂનો અડ્ડો બંધ કરાવવા એસપી સાહેબને લેખિત ફરિયાદ કરવામાં આવી. ત્યારે આવા ભ્રષ્ટ કર્મચારી પરમાશ્રી વિરુદ્ધ અનેક સવાલો ઉપસ્થિત થયા છે. ત્યારે પરમાશ્રીએ બાળકોના હિતને ધ્યાને પણ રાખેલ ના હોય, આ અડ્ડો બંધ કરાવેલ ન હોય, ત્રસ્ત ગામ લોકોએ આ અડ્ડો બંધ કરાવવાની માંગ કરી છે. પરમાશ્રીના રાજમાં પાટણ એલસીબી દ્વારા અનેકવાર દારૂની રેડ કરી લાખો રૂપિયાનો દારૂ પકડી કેસો કર્યા છે. તો વળી પરમાશ્રીની રહેમ તળે ચાલતા વલ્લી મટકાના જુગારધામ ઉપર, જ્યાં સાહેબ મહેરબાન છે તેવી જગ્યાઓએ પણ પાટણ એલસીબી દ્વારા કેસ કરવામાં આવ્યા છે. સાહેબ આવા તો તમાશો જોઈ રહ્યા છે, છતાં કોઈ કાર્યવાહી કરવા તૈયાર થતા નથી. સાહેબને માત્ર ને માત્ર હપ્તામાં જ રસ હોય અને પોતાની મરજી મુજબ બધા આવા બે નંબરના ધંધા કરે તે અને પોતાનું ખિસ્સું ભરાયેલું રહે તે મુજબનો પીઆઈ પરમારના રાજમાં વહીવટ ચાલતો હોય તેવું લોકમુખ્ય ચર્ચાય છે, તેમજ પુરાવા પણ જોવા મળે છે. પાટણ એલસીબી દ્વારા પરમાર આવ્યા પછી કેટલીય પોતાની ટીમ દ્વારા રેડ કરી લાખો રૂપિયાનો દારૂ પકડ્યો, તો પછી પીઆઈ પરમાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરાય તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જ્યારે હવે આવા પોલીસ બેડાને બદનામ કરતા પીઆઈ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએથી પગલાં ભરાય તે જરૂરી જોવા મળે છે. અકીલ મલેક, ZS TV, રાધનપુર. તમે અત્યારે રાધનપુર જે પોલીસ સ્ટેશન આવ્યા છો શેના માટે? અમારા ગામમાં દારૂનો બહુ ત્રાસ છે અને લઈને અડા ચાલે છે 4-5, એના માટે અરજી કરવા આવ્યા છે પોલીસ સ્ટેશનમાં. કેટલા સમયથી ચાલે છે? 12 મહિનાથી ચાલે, 12 મહિના 2 વર્ષથી ચાલે છે. આના અગાઉ પોલીસને જાણ કરેલી તમે? આના અગાઉ જાણ કરેલી, પણ પોલીસે કોઈ ધ્યાન આપ્યું આવી નથી. આ કેટલા સમયથી પાડે? વારંવાર હપ્તા ખાઈને દારૂ વેચે. પોલીસ હપ્તા લે છે અને આ દારૂ વેચે. શું નામ છે એમનું? દારૂ વેચવાવાળાનું. દારૂ વેચવાવાળા એક અમરસિંહભાઈ છે, ભૂપતભાઈ છે, એક ભાઈ કરશનભાઈ લગધીરભાઈ છે અને કાળુભાઈ લગધીરભાઈ છે. ચાર અડા અમારા ગામમાં ચાલે છે અને ધમધોકાર દારૂ વેચાય છે, દેશી દારૂ. અને અમને અમે લોકો ગામ લોકોને કંઈ ધ્યાન આપતા નથી એટલે અમે આ પોલીસ મળી આવે તો ઝઘડા કરવા ત્યાં છે. અને અમારા ઝઘડા કરવા બધા લોકો ત્યાં ખાય છે. શું નામ તમારું? મારું નામ બાબુભાઈ.